बीए सेमेस्टर एक मुख्य विषय समाजशास्त्र पेपर नंबर बे भारत की सामाजिक रचना में आप प्रथम यूनिट में भारत की वस्ती विषय जोयु। आज आप यूनिट नंबर बे भारत में आदिवासी समुदाय, तो एम आप आदिवासी समुदाय नो अर्थ अने एना लक्षण ए आज जोशु। तो आदिवासी समुदाय के जेने बंधारण में अनुसूचित आदिजाति एवं नाम आपवामां आव्युं छे, आ बंधारणीय नाम छे। त्यार पछी एने घणा बधा नामथी ओळखवामां आवे छे, जेम के गिरिजनो, वनवासी, मूळ वतनी, बरोबर पहाड़ी, आदिम जाति, आवा अलग अलग नामथी एने प्रयोजवामां आवे छे। तो एनी व्याख्या जोईए तो जे समाजशास्त्री मुखर्जीना मते आदिवासी ए प्रदेश भाषा सामाजिक नियमों अने आर्थिक प्रवृत्तिओमां समानता धरावतुं प्रादेशिक जूथ छे। के मुखर्जीना मते आदिवासी कोने कहेवाय, तो के समानता नियमों धर्म जाति आर्थिक प्रवृत्तिओमां समानता होय छे, आवुं एक जूथ के आदिवासीनी व्याख्यामां बंध बेसे छे। त्यार पछी मजबूतर अर्थ आपता जणावे के आदिवासी समुदाय एक अंतरविवाही जूथ छे। अंतरविवाही एटले पोताना समुदायमां लग्न थाय छे जूथमां, अने कार्य विशेषीकरणनो अभाव के लोकोनी जे आर्थिक प्रवृत्तिनी बाबत छे तो एमां आधुनिकीकरण अपनावता नथी, यांत्रिकरण नथी अपनावता अर्थोपार्जनमां, अने पोतानी रीतना कार्य करे छे मेहनतथी। एनी भाषा अथवा बोलीमां समानता होय छे, एनी कोई लिपि नथी होती। आ मजबूत धारणा मते आपणे आदिवासी समुदायनी व्याख्या करी शकीए। एमां ए समुदायमां अलग अलग नामो धरावती आदिवासी समुदायनी ज्ञातिओ छे, तो एमां भील, दुबळा, खासी, गारो, सीधी आ बधा आदिवासी समुदायोना नाम छे। त्यાર પછી આપણે એના લક્ષણો જોઈએ, તો તેનું લક્ષણ છે કુટુંબોનો બનેલો સમુદાય, કે એક મોટા ભાગે સંયુક્ત કુટુંબોનો સમુદાય બનેલો હોય છે, અને એમાં સંબંધોનું એક વિશેષ મહત્વ હોય। સંબંધો જે કુટુંબના સંબંધો હોય ને એમાં આદિવાસી સમુદાયમાં એક વિશેષ મહત્વ આપવામાં આવે, અને સગપણ સંબંધો જે છે કુટુંબના એ બહુ લાંબા ગાળા સુધી એ લોકો નિભાવે છે, પેઢીઓ સુધી પેઢીઓના સંબંધો છે એ કુટુંબમાં નિભાવવામાં આવે છે, એટલે કુટુંબોનો બનેલો સમુદાય છે। ત્યાર પછી બીજું લક્ષણ છે સમાન ભાષા અને બોલી, કે પ્રત્યેક આદિવાસી સમુદાય કે પછી ભીલ હોય, સીધી હોય, દુબળા હોય, ખાસી હોય, ગારો હોય, કોઈ પણ સમુદાય હોય, તો એ એક સમુદાયની એક સમાન બોલી અથવા ભાષા હોય। બીજા સમુદાય હોય તો એની જે બોલી ભાષા હોય એ આખા સમુદાયની સમાન ભાષા અને એ બોલી હોય છે। તે જે જેમ કે આપણે જોઈએ તો દક્ષિણ ભારતના જે આદિવાસી સમુદાય છે તો એની ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે જોવા મળે છે, કે દ્રવિડ કુળની ભાષા બોલે છે, અને ત્યાર પછી તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ, ટોડા, ગોંડી આ બધી ભાષાઓ છે એ દ્રવિડ કુળની ભાષાઓ છે, કે દક્ષિણ ભારતમાં આદિવાસી સમુદાયો આ પ્રકારની ભાષા અને બોલીનો પ્રયોગ કરે છે। અને બિહાર અને ઓરિસ્સાના જે આદિવાસી સમુદાયો છે, ખારિયા, હો આ બધા જે આદિવાસી સમુદાય છે એ ઓસ્ટ્રિક કુળની ભાષાનો પ્રયોગ કરે છે, પછી એમાં અલગ અલગ બોલીઓ એમાંથી વિભાગો
થતા હોય છે. ત્યાર પછી નાગા કુકી વગેરે આદિવાસી ભાષા સમુદાય છે, એની ભાષાઓ છે. ગુજરાત અને રાજસ્થાનના જે લોકો છે એ આર્યભટ્ટની ભાષા બોલે છે અને દ્વિભાષી પણ બોલે છે, કે જે અન્ય ભાષાના સંપર્કમાં આવવાથી બીજી ભાષાઓ પણ બોલે છે. પણ ગુજરાત અને રાજસ્થાનના આદિવાસીઓ છે મુખ્યત્વે આર્યભટ્ટની ભાષાઓ બોલે છે. એટલે સમાન ભાષા બોલી હોય છે, કે જે સમુદાય હોય છે એ આખા સમુદાયની સમાન ભાષા અને બોલી હોય છે. ત્યાર પછી બીજું લક્ષણ છે કે વિશિષ્ટ નામ, કે દરેક આદિવાસી સમુદાય છે તો એને પોતાનું એક અલગ જ નામ હોય છે અને એનાથી એની ઓળખાણ થતી હોય છે. તો એમાં ભીલ, દુબળા, પઢિયા, સીધી, ગારો, ખાસી આ બધા અલગ અલગ આદિજાતિના વિવિધ નામ છે અને આ એની ઓળખનું એક પ્રતીક છે અને એ ઓળખથી એકબીજા સમુદાયથી અલગ પડે છે. ત્યાર પછી ચોથું છે નિશ્ચિત પ્રદેશ, કે દરેક આદિવાસી સમુદાય છે એનો એક નિશ્ચિત પ્રદેશ હોય અને દરેક જગ્યાએ એ પોતાને એ પ્રદેશના મૂળ વતની હોવાનું જણાવતા હોય છે. ઘણા આદિવાસીઓ છે ફરતી ખેતી કરતા હોય છે, એકાદ બે વર્ષ એક જગ્યાએ ખેતી કરવાની, પછી એ છોડી અને અન્ય જગ્યાએ જંગલ કાપી અને ત્યાં ખેતર બનાવીને ખેતી કરે છે. તો ફરતું જીવન હોય, જેને ભટકતું જીવન કહી શકીએ, તો એ જે ભટકતું જીવન હોય તો અન્ય જગ્યાએ સ્થળાંતરિત થતા હોય, પણ એ પોતાને ઓળખ છે એ પોતાના મુખ્ય ભૂભાગને ઓળખાવે છે કે અમને અહીંના વતની છે. મજૂરી કામ અર્થે અન્ય પ્રદેશમાં જાય તો પણ એ સમુદાય છે પોતાને પોતાનું જે મુખ્ય વતન છે ત્યાંનું એ ઓળખાવે કે અમને અહીંના વતની છે. તો એ એક સર્વેક્ષણમાં પણ એ જણાયું છે કે પોતાને દરેક સ્તરે, પછી તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય સ્તરે એ પોતાને અમુક ભૂભાગના વતની છે એવી એ ઓળખ આપતા હોય છે. એટલે એક નિશ્ચિત પ્રદેશ એ લોકોની ઓળખ બની રહે છે. ત્યાર પછી પાંચમું લક્ષણ આપણે જોઈએ તો એમાં આંતરવિવાહી જૂથ, કે દરેક સમુદાય છે પોતાના સમુદાયમાં જેના લગ્નો થતા હોય છે અને એમાં ગોત્ર અને પેટા ગોત્ર એ વિભાજિત થયેલા હોય છે અને એ અમુક સમુદાયમાં એક જ ગોત્રમાં લગ્ન થાય છે, જ્યારે અમુક સમુદાયમાં એક ગોત્રમાં લગ્ન નથી થતા, અન્ય ગોત્રમાં પણ લગ્ન થાય છે, કે જે બહિર્વિવાહ, અન્ય ગોત્રમાં લગ્ન થાય તો એને બહિર્વિવાહ કહેવામાં આવે છે. તો એ અન્ય ગોત્રમાં પણ લગ્ન થાય છે. આંતરવિવાહી જૂથ પોતાના સમુદાયમાં જ લગ્ન થતા હોય છે. દહેજ પ્રથા હોય છે જેને કન્યા શુલ્ક કહેવામાં આવે છે, કે દહેજ છે એ જે વરરાજા પક્ષના પુરુષ પક્ષના લોકો છે એ કન્યાના પિતાને દહેજ સ્વરૂપે આપે છે, કન્યા શુલ્ક તરીકે ઓળખાય છે. આ એની લગ્નની બાબત છે. અમુક આદિવાસીઓ છે એ માતૃસ્થાની અને પિતૃસ્થાની એમ અલગ અલગ વિભાગમાં ઓળખાય છે અને એ પોતાના લગ્નના રિવાજો એ અલગ જ હોય છે, કે પોતાના લગ્ન છે એ રિવાજો પ્રમાણે જ કરવાના, એના સમુદાયમાં જ કરવાના, કઈ રીતના રહેવાનું આ બધી એની એક પરંપરા પ્રમાણે ચાલતો આવતો એ સમુદાય છે. ત્યાર પછી છઠ્ઠું લક્ષણ છે નિયમો અને નિષેધો. આદિવાસી સમુદાયમાં નિયમ અને નિષેધ એક મહત્વની બાબત હોય છે, એ પછી ધર્મની બાબત હોય, કુટુંબ જીવન હોય, સમાજ જીવન હોય, સામાજિક જીવન હોય કે આર્થિક જીવન હોય, એને પોતાના સમુદાયના નિયમો જ લાગુ પડતા હોય છે.
પોતાના સમુદાયનું એક જાતિ પંચ બનાવવામાં આવેલું હોય છે કે જાતિ પંચાયત જેને આપણે કહી શકીએ છીએ અને એ જાતિ પંચ જેવી સંસ્થા છે એ પોતાની સંસ્કૃતિનું રક્ષણ થાય એવી રીતના નિયમો બનાવે છે અને દરેક સમુદાયના વ્યક્તિએ એનું અનુસરણ કરવાનું હોય છે. કઈ કઈ બાબતો છે ધર્મમાં એનું અનુસરણ કરવું, કઈ કઈ બાબતો સમાજમાં એનું અનુસરણ કરવું, એ બધી બાબતોનું એ પરંપરાનું પાલન કરે છે. ત્યાર પછી સાતમું લક્ષણ છે રાજકીય સંગઠન, કે એક રાજકીય સંગઠન પણ એમાં કામ કરે છે કે જે વંશાનુગત રાજકીય સંગઠન હોય. કોઈ પણ ગામડું હોય આદિવાસી સમુદાયનું તો વંશ પરંપરા પ્રમાણે જે મુખી પ્રથા છે એના વારસામાં મળતી જાય છે એનું રાજકીય સંગઠન હોય. જ્ઞાતિની પંચાયત હોય તો જ્ઞાતિની પંચાયતના સભ્યો એ એક પોતાનું એક સંગઠન હોય તો એ વારસા પ્રમાણે એને વારસો આપવામાં આવતો હોય છે. તો લગ્ન, મિલકત, કુટુંબ, સમાજ આ દરેક બાબતમાં એ લોકો એનું નિયમન કરતા હોય છે જે જ્ઞાતિ પંચાયત છે એ. અને એક વંશ પરંપરાગત એની ચાલી આવતી એક પ્રથા છે. ત્યાર પછી આઠમું લક્ષણ છે સમાન સંસ્કૃતિ, કે એ જે પરંપરા અને સંસ્કૃતિ છે એ પ્રમાણે ચાલતા હોય છે. એ સમુદાય જે હોય એની સંસ્કૃતિ સમાન હોય છે. ખાનપાન, નિયમ, નિષેધ, ધર્મ કે જે અન્ય જ્ઞાતિ અને કોમથી એ અલગ પડતો હોય છે. એમાં યુવા ગૃહો, ધર્મની બાબત છે, રિવાજ, ભાષા, બોલી, એ આદિવાસી સમુદાયની આ દરેક બાબતો છે એ અન્ય સમુદાય કે અન્ય જે સમાજ છે એનાથી અલગ પડે છે. એટલે એક પ્રાચીન સંસ્કૃતિમાં ના આપણને એમાં દર્શન થાય છે. નવમું લક્ષણ છે કાર્યના વિશેષીકરણનો અભાવ, કે જે કાર્યનું વિશેષીકરણ થવું જોઈએ એનો અભાવ હોય છે. એટલે કે જે કોઈ પણ કાર્ય કરે છે ખેતી અથવા મજૂરી કામ આ સમુદાયના લોકો એ યાંત્રિકરણનો ઓછો ઉપયોગ કરે છે, શારીરિક શ્રમ કરે છે, પોતાની મહેનતથી એ કાર્ય કરે છે. એટલે એમાં શ્રમ વિભાજન લિંગના પાયે થયેલું હોય છે કે સ્ત્રી અને પુરુષ કઈ કઈ બાબતોમાં કેવું કેવું કામ કરવાનું. તો સ્ત્રીના ભાગે જે કાર્ય આવતું હોય ખેતી, લાકડા કાપવા જંગલમાંથી, ઘરની રસોઈ બનાવવી, તો આ બધી બાબતો છે એ સ્ત્રીના ભાગે મોટા ભાગે આવેલી હોય છે. પુરુષને તો પુરુષને આર્થિક સંચાલન કરવાનું. તો એક જે પરંપરા છે સંસ્કૃતિ પ્રમાણે વર્ષોથી ચાલી આવતી એ પરંપરાનું અનુસરણ કરે છે. એટલે કાર્યનું વિશેષીકરણ જે થવું જોઈએ એનો આપણને અભાવ જોવા મળે છે. અને બીજું કે આદિવાસી સમુદાયમાં સ્ત્રીઓની પ્રવૃત્તિ મહત્વની ગણાય છે. એક સર્વે પ્રમાણે કે ઘર સંભાળવું એ ઉપરાંત ખેતી કાર્યમાં મદદ કરવી, એ ઉપરાંત જંગલમાંથી લાકડા કાપવા, આ દરેક બાબત એટલે સ્ત્રીને એમાં મહત્વનું સ્થાન આપવામાં આવે છે. ત્યાર પછી દસમું લક્ષણ છે યુવા ગૃહો, કે યુવા ગૃહો એ એક મહત્વનું આદિવાસી સમુદાયનું લક્ષણ છે કે અમુક ઉંમરના યુવક યુવતીઓ થાય એટલે ફરજિયાત એમને યુવા ગૃહમાં જવું પડતું હોય અને એ એક સમાજ દીક્ષા આપતી આદિવાસી સમુદાયની મહત્વની સંસ્થા છે કે એક સમાજ દીક્ષા આપે છે. જે પરંપરા સંસ્કૃતિ એની જાળવણી છે યુવા ગૃહોમાં થાય છે કે જે ફરજિયાત એમાં એને હાજરી આપવી પડતી હોય છે. યુવા ગૃહ એટલે એક નક્કી કરેલી જગ્યા હોય ત્યાં બધા સાથે મળે, ત્યાં એને સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે, વારસાનું શિક્ષણ આપવામાં આવે છે, સંસ્કૃતિને કેમ જાળવવી આ બધી બાબતો શીખવાડવામાં આવે. એ ઉપરાંત એની અન્ય આર્થિક પ્રવૃત્તિઓ ખેતી, શિકાર,
આ બધી બાબતો છે એ પણ ત્યાં શીખવા મળે છે એટલે યુવા ગૃહ છે એ મહત્વની બાબત છે બીજું કે અલગ અલગ સમુદાયમાં યુવા ગૃહો અલગ અલગ નામથી ઓળખાય છે એમાં ચાંગ ભોટિયામાં ચાંગ છે ચાંગ નામથી ઓળખાય પછી રંગબંગથી ઓળખાય આ એના યુવા ગૃહના નામ છે કે એમાં અમુક ઉંમર પછી ફરજિયાત એમાં યુવક યુવતીઓને જવાનું હોય છે અને એમાંથી એને પોતાનો વારસો અને પોતાની સંસ્કૃતિ જાળવવી પોતાના નૃત્યો પોતાની કલા આ બધું એમાં શીખવા મળે છે એટલે એક યુવા ગૃહ પણ મહત્વનું લક્ષણ છે ત્યાર પછી 11મું લક્ષણ છે દરજ્જાની સમાનતા કે દરેક આદિવાસીને પોતાના દરજ્જા પ્રત્યે સભાન હોય છે પોતાને જે જાતિ છે એનાથી એ ઓળખ આપે છે અને એમાં પણ અલગ અલગ દરજ્જાઓ આપે છે અને વર્ણ વ્યવસ્થામાં એ બહુ જ માને છે એમાં ઘણા બધા આદિવાસી છે પોતાને ક્ષત્રિય ઓળખાવે અમુક ટકા આદિવાસી છે પોતાને બ્રાહ્મણ ઓળખાવે અન્ય સમુદાયમાં અમુક આદિવાસીઓ પોતાને શુદ્ર ઓળખાવતા હોય વૈશ્ય તરીકે એટલે પોતાનો જે દરજ્જો છે વર્ણ વ્યવસ્થા પ્રમાણે એના પ્રત્યે બહુ સભાન હોય છે 12મું લક્ષણ છે ધર્મ કે જે આદિવાસીઓ છે એમાં 45% આદિજાતિ સમુદાય છે એ પોતાનો આદિવાસી ધર્મ પાળે છે 45% લોકો બાકી પછી એમાં બૌદ્ધ ધર્મ પાળવા વાળા પણ છે ધર્મ પરિવર્તન કરેલા લોકો આદિવાસી સમુદાય છે એમાં ખ્રિસ્તી ધર્મ પણ પાળવામાં આવે છે પણ 45% છે એ પોતાની પરંપરાથી ચાલ્યો આવતો જે ધર્મ છે એનું પાલન કરે છે તો એમાં એ લોકો છે તે આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવે છે આત્મામાં માને છે કે વ્યક્તિનું મૃત્યુ થાય પછી એની આત્મા ભટકતી હોય તો એનું નિવારણ કરવું જોરા ધાગા આ બધી વસ્તુ છે ભૂવા એ બાબતમાં એ લોકો બહુ માનતા હોય છે શ્રદ્ધા અંધશ્રદ્ધામાં બહુ માનતા હોય એક અલૌકિક શક્તિની પૂજા કરે છે કે એવું માને છે કે કોઈ એક એવી શક્તિ છે કે જે ક્યાંક ને ક્યાંક એની સાથે આપણે બંધાયેલા છે એટલે એનો એને ડર હોય છે એની પૂજા કરતા હોય નજર લાગવી આવી બધી બાબતો છે એમાં એ લોકો બહુ માનતા હોય છે ચિહ્ન પૂજામાં માને છે કે પોતાના ગોત્રનું અથવા પોતાના સમુદાયનું કોઈ એવું પવિત્ર ચિહ્ન હોય તો એની પણ એ લોકો પૂજા કરતા હોય છે પ્રકૃતિની પૂજાઓ કરે છે વૃક્ષોની પૂજાઓ કરવામાં આવે છે દેવાલય પોતાના અલગ અલગ દેવી દેવતાઓ છે એની અલગ અલગ પ્રકારે પૂજા થાય છે જાદુ ભૂવામાં શ્રદ્ધા જાદુ ટોણા આ બધી બાબતોમાં દોરા ધાગા આ દરેક બાબતો છે એમાં એ લોકો બહુ માનતા હોય છે કોઈ પણ એવો રોગ ચાલો હોય અથવા કોઈ પણ કુદરતી આફત આવે ત્યારે એ લોકો છે ભૂવાનો આશ્રય લે છે અને એના નિવારણ માટેના પગલાં છે એના દ્વારા થતા હોય એના ક્રિયાકાંડ કરવામાં આવે છે તો એમાં 21% આદિવાસીઓ છે એ હિન્દુ ધર્મ પાળે છે અને હિન્દુ 21% આદિવાસીઓ હિન્દુ અને અન્ય ધર્મ પાળે છે જ્યારે 50% આદિવાસી છે એ હિન્દુ ધર્મ પાળે છે પણ એમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની માન્યતા આપણને બહુ જોવા મળે છે ત્યાર પછી 13મું લક્ષણ છે વ્યવસાય કે મોટાભાગના આદિવાસીઓનો વ્યવસાય ખેતી છે અથવા ખેત મજૂરી છે એ ખેતીમાં સ્થાયી ખેતી અને ફરતી ખેતી આ બંને પ્રકારે જોવા મળે છે કે એક જ જગ્યાએ રહીને ખેતી કરતા હોય સ્થાયી ખેતી ફરતી ખેતી એટલે જંગલ કાપી ત્યાં એનું ખેતર બનાવવાનું ખેતર બનાવીને 1, 2 કે 5 વર્ષ સુધી ત્યાં ખેતી કરવામાં આવે જ્યારે એની ફળદ્રુપતા ઓછી થઈ જાય એટલે એ જગ્યા છોડી દેવાની
अन्य जगह वसवाट करवानो, अन्य जगह एक प्रमाण खेती करवानी, फरती खेती, एक जगह स्थिर न रहता। એટલે મોટા ભાગે મજૂરી કામ, ખેતી, લાકડા જંગલમાંથી કાપી અને એને વેચવા, ત્યાર પછી મધ ઉછે કે જંગલમાંથી મધ લઈ આવીને વેચવું, ફળ ફૂલ જંગલમાંથી લઈ આવીને વેચવા, તો એવો પણ એ લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે। ત્યાર પછી શિકાર, શિકાર કરીને વેચવો, માછીમારી કરવી, હસ્તકળા, ગૃહ ઉદ્યોગ પણ જોવા મળે છે। હાથથી અલગ અલગ વસ્તુઓ બનાવે એના પણ વ્યવસાયો આપણને જોવા મળે છે। પણ જેમ જેમ આધુનિકીકરણ આવતું જાય છે તેમ તેમ ઉદ્યોગોમાં, નોકરીઓમાં, ધંધાઓમાં પણ આપણે આદિવાસી સમુદાય છે એ જોઈ શકીએ છીએ। ડોક્ટર સહિતના જે વ્યવસાયો છે એમાં પણ હવે આદિવાસી સમુદાય છે જોવા મળે છે। ત્યાર પછીનું અંતિમ લક્ષણ છે શિક્ષણ, કે આદિવાસી સમુદાયમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે જોવા મળે છે। કારણ કે મજૂરી કરતો સમુદાય છે એટલે એક શિક્ષણ પ્રત્યે એમાં ઉદાસીનતા જોવા મળે છે। પણ બ્રિટિશ સરકાર માં જ્યારથી શિક્ષણનો અમલ કરવામાં આવ્યો બરોબર, ત્યારથી એમાં થોડી થોડી શિક્ષણ પ્રત્યે જાગૃતિ થવા માંડી અને 1961ની સાલમાં 8% એમાં સાક્ષરતાનું પ્રમાણ આપણને જોવા મળ્યું। ત્યાર પછી જેમ જેમ સમાજ જાગૃત થતો ગયો એમ એમાં શિક્ષણનું પ્રમાણ વધતું ગયું છે। ખાસ કરીને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં શિક્ષણનું પ્રમાણ વધારે જોવા મળે છે, સ્ત્રીઓમાં શિક્ષણ નિરક્ષરતા વધારે જોવા મળે, શિક્ષણ છે ઓછું જોવા મળે છે। તો આ આપણે આદિવાસી સમુદાયના 14 લક્ષણો છે એનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે। ત્યાર પછીનો આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિકનો અભ્યાસ કરીશું।